નમસ્કાર મીડ રિપોર્ટ સાથે હું શ્રુહેતવી અને વાત કરીએ મહત્વના સમાચારો પર જૂનાગઢથી વિગત આવી રહી છે માંગરોળમાં પોલીસ કર્મી પર હુમલો થયો છે આરોપીને પકડવા પોલીસ પર હુમલો કરાયો છે વિગત મેળવીશું મારી સાથે ફોનલાઇન ઉપર સંવાદદાતા અતુલ વ્યાસ જોડાઈ ચૂક્યા છે અતુલ શું છે સમગ્ર વિગત જી હતી આપણે ચોક્કસ જણાવ્યું હતું કે જૂનાગઢના માંગરોળની અંદર આરોપીઓને પકડવા ગયેલ પોલીસ પાર્ટી પર આરોપીએ એકસમ કરીને હુમલો કર્યો હતો પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ આ જે ત્રણ શખ્સો છે તેની સાથે બીજા શખ્સોએ મેડિકલ સ્ટોરમાં આવેલી એક યુવતી સાથે પણ દવા બાબતે માથાકૂટ કરી હતી જેની લઈ અને મેડિકલ સ્ટોરમાં કામ કરતી યુવતીએ ફરિયાદ નોંધાવી હતી ત્યારે માંગરોળ પોલીસ જે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી તે શખ્સોને પકડવા ગઈ હતી ત્યારે પિતા પુત્ર સહિત ત્રણ શખ્સોએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો અને પોલીસના વાસાના ભાગે છરી વડે ઈજા કરી હતી ત્યારે પોલીસ છે તે સામાન્ય જે છે તે હાલ પોલીસને સારવાર આપવામાં આવી રહી છે આમ જોવા જાય તો જયારે પોલીસ આરોપીઓને પકડવા ગઈ હતી ત્યારે આરોપીઓ એક અને પોલીસ ઉપર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે ત્યારે જુનાગઢ જિલ્લાની અંદર હવે પોલીસ પણ સુરક્ષિત તેવું સામે છે બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ કચ્છ કચ્છથી વિગત આવી રહી છે ભુજમાં રન ની ઘટના સામે આવી છે કાર ચાલકે રાહદારી ને અડફેટે લીધો ઘટનામાં રાહદારીને ગંભીર ઇજા પહોંચી હોવાની વિગત સામે આવી રહી છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ભુજના ભારાપરમાં હિટ હિટન રનની આ ઘટના સામે આવી છે જેના સીસીટીવી પણ સામે આવ્યા છે જોઈ શકાય છે કે કાર પૂરપાટ ઝડપે આવી રહી છે અને એક રાહદારીને આઉટફીટમાં લઈ રહ્યા છે જે રીતે આ સીસીટીવી સામે આવી રહ્યા છે રાહદારીને ગંભીર ઇજા પહોંચવા પામી હોવાની પણ વિગત સામે આવે છે સુરતના ક્વાસ ગામમાં વિસ્કરણ લાગતા એક અઠાવીસ વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે ક્વાસમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા સમય આ ઘટના સર્જાઈ યુવકની રવિવારે લગ્નની પ્રથમ વર્ષગાંઠ હતી અને જ્યારે તેને બે માસની દીકરી છે યુવકના મોતથી ગામમાં માતમ પ્રસરી ગયો છે સુરતના છેવાડે આવેલા બુડીયા ગામમાં દીપડાની લટારનો વિડિયો વાયરલ થયો છે ત્રણ દિવસ પહેલા ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે દીપડાની લટારને એક વાહન ચાલકે પોતાના કેમેરામાં કેદ કરી વિડિયો દેખાતા સ્થાનિકોની રજૂઆતના પગલે વન વિભાગે દીપડાને પકડવા બે પાંજરા પણ મૂક્યા છે તો આજથી રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે નવ હજાર આઠસો છપ્પન ખાનગી પ્રાથમિક શાળાની બ્યાસી હજાર પાંચસો નવ બેઠક પર પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે આરટી હેઠળ ધોરણ એક માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે આજથી બાવીસમી એપ્રિલ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે આરટીઈ હેઠળ ઓનલાઇન ફોર્મ ભરનાર વાલીઓ ધ્યાન રાખજો આ વખતે આવકવેરા રિટર્ન અપલોડ કરવાનું રહેશે જો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા ન હોવ તેવા સંજોગોમાં આવકવેરાને પાત્ર આવક થતી ન હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન પણ આપવાનું રહેશે તાજેતરમાં આરટી પ્રવેશની સત્તાવાર જાહેરાત કરાઈ હતી જેમાં નવ એપ્રિલ સુધી વાલીઓને દસ્તાવેજ એકત્ર કરવા માટેનો પણ સમય આપવા બાદ દસ એપ્રિલ એટલે કે આજથી પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની જે કાર્યવાહી છે તેને શરૂ કરવામાં આવી છે નવી શિક્ષણ નીતિ મુજબ ધોરણ એકમાં પ્રવેશ મેળવનાર બાળકની ઉંમર છ વર્ષની હોય તેવા વાલીઓ આ ફોર્મ ભરવાનું રહેશે તો પાટણમાં હાર્ટ ના લીધે વધુ એક મોતની ઘટના સામે આવી છે રાધનપુરમાં એસટી બસના ડ્રાઇવરનું મોત થયું હોવાની વિગત સામે આવી છે ચાલુ ફરજ દરમિયાન કર્મચારીને એટેક આવ્યો હોવાની વિગત છે રાધનપુર સોમનાથ રૂટની બસ ચલાવી તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે તબિયત તેઓની લથડી હતી છાતીમાં દુખાવો થતાં ડ્રાઈવર દ્વારા મુસાફર ભરેલ એસટી બસ સલામત ડેપોમાં પાર્ક કર્યા બાદ તેઓનું મોત નીપજ્યું હોવાની આ જે ઘટના છે તે સામે આવી છે ડ્રાઈવરને છાતીમાં દુખાવો પડતા રાધનપુર રેફરલ હોસ્પિટલમાં તેઓને ખસેડવામાં આવ્યા હતા જેમની ચાર રસ્તા આવતા તબિયત ખરાબ થઈ હતી થોડા ઘણી અને અમને ગાડી ડેપોમાં પહોંચાડતા ડેપોમાં અચાનક વધારે દુખાવો ઉપડતા અમે દવાખાને સારવાર માટે લઈ ગયા અને તેમનું તાત્કાલિક મૃત્યુ જાહેર કરેલ છે તો આવે જ એક હાર્ટ એટેકની ઘટના સુરતથી સામે આવી રહી છે સુરતમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયું છે સત્યાવીસ વર્ષીય યુવક મિત્રો સાથે હોટેલમાં જમવા ગયો હતો જમીને ઘરત પરત ફરતા ચાલો બાઇકે તેઓને છાતીમાં દુખાવો થયો મિત્રોએ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો ચૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું છે રાજ્યમાં હાર્ટકની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે ચોવીસ કલાકમાં હાર્ટ એટેકના લીધે મોતથી વધુ બે ઘટનાઓ સામે આવે છે સુરતમાં સત્યાવીસ વર્ષે યુવકનું હોટલમાં જમીને પરત ફર્યા બાદ ચાલુ બાઇક પર હાર્ટ એટેક આવ્યો જેનું સારવાર દરમિયાન મોત થયું છે તો બીજી તરફ પાટણમાં એસટી બસના ડ્રાઈવરને પણ છાતીમાં દુખાવવું પડ્યું હતું અને જે બાદ સારવાર માટે તેઓને ખસેડવામાં આવ્યા જ્યાં તેમનું પણ મોત થયું હતું અને હવે વાત માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સાની તો બાળકોના માતા પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે રાજકોટમાં કોઠીમાં ગુંગળાઈ જવાથી બાળકનું મોત થયું છે ગુંગ થયેલા બાળકનો મૃતદેહ કોઠીમાંથી મળી આવ્યો રમતા રમતા બાળક કોઠીમાં ગયો હતો કોઠીમાં ગયા બાદ ઢાંકણું બંધ થઈ જતાં બાળકનું મોત થયું છે કોઠીમાં બંધ થયા બાદ બાળકની કોઈ જાણ નહોતી થઈ પિતાએ બાળકના ગુમ થવાની ફરિયાદ પણ નોંધાવી હતી રાજકોટના થોડા વિસ્તારની ચેતવણીરૂપ આ ઘટના સામે આવી છે અગાઉ સુરતમાં પણ આવી જ રીતે એક બાળકીનું મોત થયું હતું સુરતમાં બાળકી રમતા રમતા એસિડ પી ગઈ હતી તમારું બાળક રમી રહ્યું હોય તો ધ્યાન રાખજો તેને એકલા ન મુકતા કારણ કે આજે બે ચેતવણીરૂપ જે કિસ્સા સામે આવ્યા છે તે માતા પિતા માટે લાલબત્તી સમાન છે રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે તો સાથે જ આ કિસ્સો માતા પિતા માટે લાલ બત્તી સમાન છે જી હા આપને હું મારા પાછળના જે દ્રશ્યો બતાવવા માંગુ છું આ દ્રશ્યો છે રાજકોટ શહેરના થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શિવાજી નગરના આ ઘરના એક દ્રશ્યો છે કે જ્યાં માસૂમ જે મિત છે કે જેની ઉંમર માત્ર આઠ વર્ષ અને અગિયાર મહિનાની હતી આ મિત છે તે આ પ્રકારે સ્ટૂલ બનાવીને બે ઓશિકા રાખીને ખાસ કરીને આ જે કોઠી છે આ કોઠીની અંદર જોવા ગયો હતો ને ત્યારબાદ મિત છે તે ઊંધા માથે પટકાઈ છે ને ત્યારબાદ આ જે ઢાંકણું છે તે બંધ થઈ જાય છે ને જેના કારણે આ ગુંગળાઈ જવાના કારણે તેનું મૃત્યુ છે તે નીપજે છે ત્યારે સમગ્ર મામલે વાતચીત કરવા મિતના દાદા છે તે આપણી સાથે છે આપણે તેમની સાથે વાતચીત કરીશું શું કહેશો શનિવારે કયા પ્રકારની ઘટના બની હતી શનિવારે ચાર વાગ્યા પછી એવી ઘટના બની બને ચાર વાગે મને ખબર પડી મેં તપાસ કરી કે મિત્ર ક્યાંય પછી શેરી ગુલ્યું છોકરાને પૂછ્યું આડોશી પાડોશીને પૂછ્યું પછી હું અમે બધા ઘરના ભેગાથી બધી તપાસ કરવા મૂકી અને તપાસ કરતા લઈ માણસોને નીકળ્યા તપાસ કરવા પણ ક્યાંય મળેલ નહીં પછી અમે પોલીસ ચોકે ફરિયાદ કરી ફરિયાદ કરી પાછા અમે ગોતવા નીકળ્યા તો રાતે બાર સાડા બારે હું કેમેરા ચેક કરતો સમસાનના તે ત્યાં ફોન આવ્યો કે ભાઈ મીત છે આમાં કોઠીની અંદર ઊંધો પડેલ છે પણ ત્યાંથી આવે અમે સીધા હોસ્પિટલ ગયા હોસ્પિટલે જે અને લઈ ગયા તપાસ ડોક્ટરે કરતા મૃત જાહેર તો પરિવાર છે તે મિતને હોસ્પિટલે પણ લઈ ગયો હતો પરંતુ ફરજ પરના હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો ત્યારે તેમની માતા છે આપણે તેમની સાથે વાતચીત કરીશું બેન શું કહેશો જે દિવસે આ બનાવ બન્યો ત્યારે ખાસ કરીને તમે ક્યાં હતા તમારા પતિ કઈ જગ્યાએ હતા પતિ કારખાને કામ કરવા ગયા હતા હું ઘર કામ કરવા ગઈ હતી પછી ઘરકામે કરીને આવી ઠેલી મેકી તો મિત નહોતો તો મેં એના દાદાને કીધું કે નથી દેખાતો આડોશી પાડોશીને છોકરાને પૂછ્યું ભાઈ છોકરાને પૂછ્યું એટલે અમે જાન કરવા આમ જોવા ગયા તો બધા તપાસ કરવા ગયા પછી દસ વાગે ફરિયાદ અમે લોંધાવા ગયા તો ઘરેથી ને એવું કે લુગડા એને બીજા બદલાવ્યા છે તો એ કે ઘરમાં જોવો કે તો મેં કીધું એ લુગડા નથી એના ઘરમાં એટલે મેં કીધું કોઠીમાં નહીં ખાસે તો જોવું તો કોઠી ખોલી તો કોઠીમાં હતો મારો બાળક પણ હું તો એટલું કહું છું કે બાળકને તમે બધાય ધ્યાન રાખો અમારે કિસ્સો મારા ઘરમાં થઈ ગયો છે એટલે તમે ફરજિયાત ધ્યાન રાખો બાળકને ચોક્કસ તો આ બાળકના માતા ઉષા બહેન છે ને ઉષા બહેનની આ દર્દ છે ને આ દર્દ તે લોકો સુધી પણ એક મેસેજ આપી રહ્યા છે કે મારા ઘરની અંદર આ પ્રકારની ઘટના બની છે તમારા ઘરની અંદર આ ઘટના ન બને તે માટે તમે સાવચેત થઈ જજો કેમેરામેન અભય ત્રિવેદી સાથે અંકિત પોપટ ગુજરાતી રાજકોટ રાજકોટ ક્લાસ વડોદરામાં ટ્યુશન ક્લાસમાં આગની ઘટના બનવા પામી છે હાઈ ટેન્શન ચાર રસ્તા પાસેનો આ બનાવ છે ચાણક્યપુરી કોમ્પ્લેક્ષના ત્રીજા માળે આગ લાગી હોવાની ઘટના છે એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન છે આગ લાગી ત્યારે બાજુમાં ટ્યુશન ક્લાસ ચાલતું હતું આગના પગલે વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે વડોદરા ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે ટ્યુશન ક્લાસમાં ફાયર સેફટી હતી કે નહીં તે પણ હાલ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આગ લાગી છે નિકોલ ખાતે આવેલા કુંજ મોલમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે મેગડોનાલ્ડમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાની ઘટના છે ફાર વિભાગની ચાર ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી આસપાસની બીજી ત્રણ દુકાનોમાં પણ આગ લાગી હતી હાલ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે ત્રણથી વધારે ફાયર અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર છે એમએસ યુનિવર્સિટી વિવાદમાં આવે છે કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોની બેદરકારી સામે આવે છે પરિણામ જાહેર થયા વગર આગળના સેમેસ્ટરની પરીક્ષા લેવાશે બીકોમ સેમેસ્ટર નું હજી પરિણામ જાહેર ન થતા રોષ છે સાહીઠ દિવસ વીતવા છતાં પરિણામ જાહેર નથી કરાયું પરિણામ જાહેર કર્યા અભિનાજ જ હવે છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા લેશે એકવીસમી એપ્રિલથી ટીવાયબી કોમની છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા લેવાશે અનેકવાર વિદ્યાર્થીઓએ પરીક્ષાનું પરિણામ જાહેર કરવાની રજૂઆત કરી છે તો ખેડાના વસ્તુમાં પ્રસુતિ દરમિયાન મહિલાનું મોત નિપજતા પરિવારજનો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે મહિલાને સીઝર પ્રસુતિ કર્યા બાદ રાત્રે અચાનક મોત નિપજતા મોત થવાનો પરિવારજનો દ્વારા જે આક્ષેપ લગાવ્યો છે પ્રસુતિ કરાવનાર ડોકટરો માત્ર સીએસસી ખાતે સરકારી ડોકટર હોવાનું સામે આવ્યું છે પરિવારજનોએ રોજ ઠાલવી ડોકટરોને તાત્કાલિક હાજર કરવા હોબાળો કર્યો છે હોસ્પિટલનું નામ કે કોઈ પણ પ્રકારનું બોર્ડ ન હોવાથી કેમની ચાલે છે તેવા આક્ષેપ કર્યા છે પ્રસુતિ કરાવવાના ડોક્ટરને અઢાર હજાર રૂપિયા આપ્યા હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે રાહ જોઈ પણ કોઈ એનો ફાયદો ના થયો પછી સાહેબે કહ્યું કે સીઝર કરવું પડશે તે સાહેબે કહે સીઝર માટેના પૈસા રૂપિયા પંદર હજાર ભરવા પડશે તે પંદર હજાર ભરી દીધા અને પછી સીઝર કર્યું સીઝરનો ટાઈમ હતો પોણા ત્રણ બે ને પિસ્તાલીસ બે પિસ્તાળીસ ત્રણ વાગે બેબી વાપી અને પછી અડધો કલાક સુધી હું બહાર જ હતો પણ એમના મોટાને કોઈને બહાર લાયા નહોતા પછી અડધો પોણો કલાક થયો પછી બહાર લાયા બેડ ઉપર સુવાડેલા હતા મેં જોયા હતા જાતે જ પણ કોઈ ભાનમાં હતા નહીં એમને અઢાર હજાર રૂપિયા પહેલાં પંદર હજાર કીધા પછી અઢાર હજાર નક્કી કર્યા અઢાર હજાર રૂપિયા ભર્યા મેં એ પછી પાછું અઢી વાગ્યા પછી એમને ઓપરેશન કર્યું ઓપરેશન કરવા લઈ ગયા અને પછી એમને બેબી બેબી હતી બેબી એમને આપી પછી અમારા જે મારા વાઈફ મારા ભાઈના વાઈફ છે એમને એમને ઓપરેશનમાંથી ઓપરેશન થિયેટરમાંથી બહાર લાવ્યા બહાર લાવ્યા પછી એમને કોઈ જ કોઈ ટ્રીટમેન્ટ કરી નથી અગિયાર રાતના એક વાગ્યા લગે સુધી અને ત્યાં સુધી કોઈ બોન્ડમાં આવ્યા નહીં રાતે એક વાગે એમને મૃત જાહેર કરી દીધા અને આ આ જે વસો વસોની અંદર જે દવાખાનું છે એની અંદર કોઈ જ કોઈ સુવિધા નથી નહીં સીસીટીવી કેમેરો નથી નહીં એનું પોતાનું દવાખાના નામ જ નથી સુરતના કાપુદ્રા વિસ્તારમાં ટેમ્પો ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો સ્ને મિલન સોસાયટીમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા અને ટેમ્પો ચોરી કરવાનો પ્રયાસ કર્યો ચોરો ટેમ્પોને ધક્કો મારીને બહાર કાઢ્યો હતો પરંતુ ટેમ્પો શરૂ ન થતાં ટેમ્પો રસ્તા વચ્ચે મૂકીને તેઓ ફરાર થઈ ગયા તો ચોર ટેમ્પો ચોરી ન કરી શક્યા એટલે ટેમ્પોની બેટરી ચોરી કરીને ફરાર થઈ ગયા હતા તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી એક એવું ગામ કે જ્યાં સંભળાય છે તો બસ ગામની મહિલાઓની વેદના અને રુદન અને આંખોમાંથી વહેતા આંસુ કારણ કે ઘરના મોભી એવું કહીને ગયા હોય કે માછીમારી કરીને આવ્યા છે પરંતુ પાંચ વર્ષ સુધી તેમનો કોઈ પતો જ નથી હોતો કારણ કે માછીમારી કરવા ગયા અને પાકિસ્તાનની આર્મી તેમને પકડી ગઈ પણ આ ગામમાં માત્ર એક બે નહીં ઓગણત્રીસ માછીમારો પાકિસ્તાનની કેદમાં છે તેમાં ઘણા બધા તો એવા છે જે છેલ્લા પાંચ વર્ષથી કેદમાં છે જેમાં કોઈનો ભાઈ છે કોઈના પિતા છે કોઈનો પતિ છે તો કોઈનો પુત્ર છે આ તો વાત થઈ એક ગામની ગીર સોમનાથ જિલ્લાના ચારસો જેટલા માછીમારો પાકિસ્તાનની કેદમાં છે આમ તો આ માછીમારો ત્રણ વર્ષમાં છૂટી જતા હોય છે પરંતુ પાંચ વર્ષ થવા છતાં મુક્ત નથી થયા તો બીજી તરફ માછીમારો જે કેદ છે તેમના પરિવારને સરકાર સહાય ચૂકવે છે પરંતુ અનેક માછીમાર પરિવારનું કહેવું છે કે કોઈ કારણોસર બીજા અનેકને સહાય મળતી નથી અને તેમના બાળકો મજૂરી કામ કરવા મજબૂર બન્યા છે સરકારે એમ કે તમે એ દરિયા મૂકો તો ઈ દરિયામાં જાતા નથી આપણા દરિયામાંથી પકડી જાય તો અમે કઈ રીતે ધંધો કરીએ કઈક રીતે અમે ગુજરાન ચલાવીએ

અને અહીંયા અત્યારે દરેક માછી વર ઘરની એવી હાલત છે કે અટાણે નથી ખાઈ શીખતા કે નથી ખૂઈ શીખતા મારો દીકરો છે એના તરીશું વરસ હાલે એને કાંઈ સૂટવાના વાવડ નથી અટાણે નાના નાના બસાં છે અમારાથી દાડી થાય એમ નથી તો એ ખાય હું અટાણે એની કેવી હાલે તો હોય કેવી નહીં એ અમારે હું સમજ હું નથી કાગળપત્ર કાંઈ જતું અહીંથી કે નથી કાંઈ આવતું નથી ત્યારે મારી છોકરીને ભણાવવું કાઢવવું ત્યારે હું શરીરમાં બીમાર મારે કોઈ કામમાં વારો આધાર ન બીમારી કિડની બીમારી છે ઘર તો આ સરકારમાંથી થોડા ઘણા મળેસ ને અહીંયાથી અમે ઘર ચલાવીએ ને દાડી છોકરીએ દાડીએ જાય બિલ્ડીશું એક બ્રેક માટે બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે આગળ વાત કરીએ સમાચારોમાં તો મહેસાણાના વિજાપુરમાં સગીરાના અપહરણ બાદ સગીરાને ગોંધી રાખવામાં આવી છે સગીર સાથે અભ્યાસ કરતા મિત્રએ અપહરણ કર્યું હોવાની વિગત છે બાદમાં કિશોરને છોડાવવા ગયેલા પિતાને પણ માર માર્યો પિતા સાથે કિશોરને છોડાવવા ગયેલા પિતાને પણ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે ત્રણ કિશોર અને સરપંચ સહિત અજાણ્યા અન્ય શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે વિજાપુર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે સુરતના રાજણમાં કાર ભળભળ સળગે ઉઠી એકાએક કારમાં ધુઆણા બાદ આગ ફાટી નીકળતા કારમાં સવાર ચાર લોકોના જીવ તાળવે ચોંટ્યા જોકે સમયસૂચકતા વાપરી કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત બહાર ઉતરી જતા દુર્ઘટના ટળી ગણતરીની મિનિટોમાં જ ફોર વ્હીલ કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ અને ઘટના સ્થળે પહોંચેલી ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી કાબુ મેળવવામાં આવ્યો ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ છે અને હવે વાત આકરા તાપની રાજ્યમાં આજે ગરમી અને કાલે માવઠાની આગાહી કરાઈ છે આજે કેટલાક શહેરોમાં આકરી ગરમી પડશે તો કેટલાક વિસ્તારોમાં ચાળીસ ડિગ્રીને પાર તાપમાન જવાની શક્યતા છે ગઈકાલે પાંચ શહેરમાં ચાળીસ ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું હતું એકતાળીસ ડિગ્રીની સાથે પાટણ સૌથી ગરમ શહેર રહ્યું તાપમાનમાં હજી પણ બે થી ત્રણ ડિગ્રી વધારાની શક્યતા છે તો સાથે આવતીકાલથી ત્રણ દિવસ માવઠાની પણ આગાહી કરાઈ છે આવતીકાલે કચ્છ જિલ્લામાં માવઠું થશે તો બારમી તારીખે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે વાત કરીએ તેરમી એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે તેર એપ્રિલે સૌરાષ્ટ્રમાં પણ માવઠું થઈ શકે છે કાલથી ત્રણ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે આવતીકાલે કચ્છમાં માવઠું જોવા મળશે તો બારમી એપ્રિલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં માવઠું જોવા મળશે તો તેરમી એપ્રિલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે આજે આકરી ગરમીથી લોકો શિકાર છે અને આવતીકાલથી ત્રણ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે ગરમીમાંથી પણ જે રીતે અત્યારે લોકો શિકાઈ રહ્યા છે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે ચાલીસ ડિગ્રીને પાર તાપમાન કેટલાક શહેરોમાં ગયું હતું પાટણમાં એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો આજે પણ ભારે ગરમી રહેશે ઉકળાટ રહેશે બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો આવતીકાલથી ફરી એકવાર માવઠું સહન કરવું પડશે ત્રણ દિવસ માવઠું રહેશે આજે કાળઝાળ ગરમી અને આવતીકાલથી માવઠું રહેશે બેવડો માર સહન કરવાનો વારો આવશે માવઠાએ બ્રેક લેતા કાળજાળ ગરમીથી લોકો શેકાયા છે આગામી દિવસોમાં ગરમી વધવાના એંધાણ છે ગરમીનો ખતરનાક રાઉન્ડ શરૂ ગરમી પડવાના એંધાણ હજુ તાપમાન ત્રણ ડિગ્રી સુધી વધશે કેટલાક દિવસથી કમોસમી વરસાદે વિરામ લેતા હવે રાજ્યમાં ભીષણ ગરમી શરૂ થઈ મોટાભાગના શહેરોમાં તાપમાન ચાલીસની આસપાસ પહોંચી ગયું છે આગામી દિવસોમાં માવઠાની આગાહી છે પરંતુ એ પહેલાં રાજ્યમાં આખરી ગરમી પડી રહી છે રાજ્યમાં માવઠાના માર વચ્ચે આગ ચડતી ગરમીથી ગુજરાતીઓ શેકાઈ રહ્યા છે રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો ઉંચકાઈ રહ્યો છે અને લોકોને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અમદાવાદ સહિતના શહેરમાં ગરમી વધી છે અમદાવાદ અને ભુજમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યું છે વીસ એપ્રિલ સુધી ચાલીસથી વધુ ડિગ્રી તાપમાન અને બાદમાં પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન રહેવાની આશંકા છે ગરમીનો ખતરનાક રાઉન્ડ શરૂ થઈ ગયો છે આ જોતા આકરી ગરમી પડવાના એંધાણ વર્તાઈ રહ્યા છે અમદાવાદમાં ચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે ભુજમાં પણ પારો ચાલીસ ડિગ્રીએ પહોંચ્યો છે બીજી બાજુ હજુ તાપમાન ત્રણ ડિગ્રી સુધી વધશે આવતા ત્રણ દિવસ સતત તાપમાન વધશે હાલ રાજ્યમાં ચાલીસ ડિગ્રી તાપમાન છે ત્યાં તાપમાન તેતાલીસ ડિગ્રી પહોંચી શકે છે અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ ગુજરાતી નમસ્કાર